સુરતના ઉધના વિસ્તારમાં આવેલી રૂપાલી ઇન્ડસ્ટ્રીઝના એક કારખાનામાં 15 વર્ષીય કિશોરનું મોત થયું હતું. લિફ્ટ અને સ્લેબ વચ્ચે ગળું ફસાઈ જવાને લીધે કિશોરનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. કિશોરને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલાં જ તેને દમ તોડી દીધો હતો. હાલ તો પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમની દિશામાં તપાસ હાથ ધરાઈ છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલ રૂપાલી ઇન્ડસ્ટ્રીઝના એક કારખાનામાં 15 વર્ષીય કિશોરનું મોત થયું હતું. લિફ્ટ અને સ્લેબ વચ્ચે ગળું ફસાઈ જવાના લીધે કિશોરનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. કિશોરને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલાં જ તેને દમ તોડી દીધો હતો. મંગલ સુખબદન સિંઘનું મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી હતો. મંગલના પરિવારમાં માતા પિતા અને એક બહેન છે. અભ્યાસ છોડી દીધા બાદ ગામમાં બેકાર હતો. 15 દિવસ પહેલા જ મંગલ તેના કાકા સાથે સુરત ફરવા આવ્યો હતો. ત્યારબાદ કાકા ફરી વતન જતા રહ્યા હતા, પરંતુ મંગલ વતનના મિત્રો સાથે રોકાઈ ગયો હતો. તેઓ એક રૂમમાં 5 જણા રહેતા હતા. મિત્રો સંચા ખાતામાં પાણી ભરવાનું કામ કરતા હોવાથી દિવસ દરમિયાન મંગલ પણ મજૂરી કરી થોડા રૂપિયા કમાઈ લેતો હતો. ઉધના વિસ્તારમાં આવેલ રૂપાલી ઇન્ડસ્ટ્રીઝના સંચા ખાતામાં 15 વર્ષના બાળ કારીગર મંગલ સુખબદન સિંઘનું મોત નિપજ્યું હતું. મધ્યપ્રદેશથી સુરત ફરવા આવેલો કિશોર મિત્રો સાથે પાણી ભરવાનું કામ કરી થોડા રૂપિયા કમાઈ લેતો હતો. આ દરમિયાન લિફ્ટમાં ગળું દબાઈ જતા તેનું મોત થયું છે. મૃતક કિશોર માતા પિતાનો એકનો એક દીકરો હતો. ઘટના આજે વહેલી સવારે બની હતી. મંગલ કામ પર હતો ત્યારે લિફ્ટમાં બેસી બીજા માળે જતો હતો. પાણીની બોટલ પર બેસી જતો હતો. આ દરમિયાન બેલેન્સ ગુમાવતા લિફ્ટમાં તેનું ગળું ફસાઈ ગયું હતું, જેથી મંગલે બૂમાબૂમ કરી દીધી હતી. સાથી મિત્રો મદદે પહોંચે તે પહેલા મંગલ ગુંગળાઈને બેભાન થઈ ગયો હતો. લિફ્ટમાંથી બહાર કાઢી મિત્રો સારવાર માટે 108માં સિવિલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ મંગલને મૃત જાહેર કર્યો હતો. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.